ભાવનગર શહેરમાં કોરોનાના 13 કેસ છે અને 2 મોત થયા છે. ત્યારે ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો જિલ્લામાં પણ પરિસ્થિતિ સારી છે, પરંતુ શહેરની અંદર 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે, જેમાં માઢિયાફળી, સાંઢિયાવાડ, રૂવાપરી રોડ અને સિદ્દીકીવાડ વડવા વિસ્તારનો સમાવેશ થાય છે. જોકે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાત દિવસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સંપૂર્ણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે હવે આ વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવા નથી. એ લોકોને શાકભાજી, દૂધ કે કોઈ પણ અન્ય આરોગ્યની જરૂરિયાત હોય તો ઘર સુધી દરેક સેવાઓ પૂરી પાડવામાં આવશે, પરંતુ હાલ મહાનગરપાલિકાએ અહીંયા દરેક વ્યક્તિની આરોગ્યની ચકાસણી હાથ ધરી છે અને પોલીસ તંત્ર ચેકિંગ કરી રહ્યું છે. ભાવનગર શહેરમાં જે વિસ્તારમાં પોઝિટિવ કોરોનાના કેસ મળી આવ્યા છે તે વિસ્તારની અંદર ક્લસ્ટર કન્ટેનમેન્ટ પ્લાન ઇફેક્ટિવલી અમલમાં મૂકવામાં આવી રહેલ છે. તે મુજબ તે સમગ્ર વિસ્તારનું પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવેલ છે અને તેમાંથી તમામ પ્રકારની બહારની અને અંદરની મૂવમેન્ટ છે એને રિસ્ટ્રિક્ટ 100% કરવામાં આવશે. જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે, જેમ કે કરિયાણું, શાકભાજી, દૂધ વગેરેનો સપ્લાય છે, એ કલેક્ટર કચેરીની જે DSO શાખા છે તે કંટ્રોલ રૂમ 10777 ઉપર ફોન કરવાથી એ એમને ત્યાં સપ્લાય કરવામાં આવશે. એના માટે પણ કોઈએ બહાર નીકળવાની જરૂરિયાત રહેશે નહીં. એ વિસ્તારની મેડિકલ નીડના અનુસંધાને બાજુના જે બંને PHC છે એ PHC 24/7 ઓન ફોન ચાલુ હશે અને જે PHCના ડૉક્ટર છે એ વિસ્તારની અંદર મુલાકાત લઈ અને પેશન્ટની ટ્રીટમેન્ટ કરશે. જે PHC કક્ષાએ ટ્રીટ ન થઈ શકે હોય, જેમ કે ડિલિવરી કેસ હોય અથવા તો કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, એવા જ કેસ છે એ માત્ર બહાર જવા દેવામાં આવશે. એ સિવાયના તમામ માટે 24/7 ડૉક્ટર મળી આવશે. અને ઉપરાંત આ જે કન્ટેઇન ક્લસ્ટર વિસ્તાર છે તેની અંદર કોર્પોરેશનની મેડિકલ ટીમ ઘરે ઘરે જઈ અને તાવ, શરદી, ઉધરસ જેવા ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્પટોમ જેને મળી આવે તે લોકોના બ્લડ ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી કરશે. વડવા, ભીલવાડા અને સાંઢિયાવાડ એ વિસ્તારો જે છે એની અંદર આવરી લેવામાં આવશે. ભીલવાડા સર્કલ, વડવા અને સાંઢિયાવાડ વિસ્તાર.